કેમ છો મિત્રો, આજે હું તમને 10 મજેદાર ઉખાણા સંભળાવીશ. દરેક ઉખાણા બે વાર બોલીશ અને તમને થોડોક સમય વિચારવા માટે મળશે. અને તમને વધારે સમય જોઈતો હોય તો તમે વિડીયો પોઝ કરીને વિચારી શકો છો. અને હું અને મારી ફ્રેન્ડ વારાફરતી ઉખાણા બોલીશું. મારી ફ્રેન્ડ નમ્યા. મિત્રો, આપણે જઈએ સૌથી પહેલા ઉખાણા પર. એ છે, એવી કઈ વસ્તુ છે જેને તમે કાપ્યા પછી ગીત ગાવા માંડો? એવી કઈ વસ્તુ છે જેને તમે કાપ્યા પછી ગીત ગાવા માંડો? મિત્રો, એનો જવાબ છે બર્થડે કેક. એવી કઈ બુક છે જે મોટા ભાગના લોકો રોજે વાંચે છે? એવી કઈ બુક છે જે મોટા ભાગના લોકો રોજ જે વાંચે છે? મિત્રો, આનો જવાબ છે ફેસબુક. એવી કઈ વસ્તુ છે જેને માર્યા પછી આગ લાગે પણ છે અને આગ બુઝાય પણ છે? એવી કઈ વસ્તુ છે જેને માર્યા પછી આગ લાગે પણ છે અને આગ બુઝાય પણ છે? મિત્રો, એનો જવાબ છે ફૂંક. એ બે તલવાર ને શું કહેવાય જે હંમેશા સાથે લડે છે છતાંય હંમેશા સાથે રહે છે? એ બે તલવાર ને શું કહેવાય જે હંમેશા સાથે રહે છે, લડતી રહે છે પણ છતાંય સાથે રહે છે? તો મિત્રો, આનો જવાબ છે કાતર. એવું કયું રૂમ છે જેમાં બધા જ જાય છે પણ કોઈ રહેતું નથી? એવું કયું રૂમ છે જેમાં બધા જ જાય છે પણ કોઈ રહેતું નથી? મિત્રો, એનો જવાબ છે બાથરૂમ. એવું કોણ છે જે એક પગે ઊભું રહે છે, ત્રણ આંખો વાળું છે અને જેનું બધા જ માને છે? એવું કોણ છે જે એક પગે ઊભું રહે છે, ત્રણ આંખો વાળું, જેનું આપણે બધા જ માનીએ છીએ? તો મિત્રો, આનો જવાબ છે ટ્રાફિક સિગ્નલ. એવું કયું વાહન છે જે આપણે ઉપરથી જાય પણ આપણને કંઈ જ ના ખબર પડે? એવું કયું વાહન છે જે આપણે ઉપરથી જાય પણ આપણને કંઈ જ ખબર ના પડે? મિત્રો, આનો જવાબ છે વિમાન. એવી કઈ જ ચીજ છે જે સ્ત્રી વર્ષમાં એક જ વાર ખરીદે છે? એવી કઈ જ ચીજ છે જે સ્ત્રી વર્ષમાં એક જ વાર ખરીદે છે? મિત્રો, આનો જવાબ છે રાખડી. એવો કયો અવાજ છે જે બધાય સાંભળી શકે પણ પોતે ના સાંભળી શકે? એવો કયો અવાજ છે જે બધા સાંભળી શકે પણ પોતે ના સાંભળી શકે? તો મિત્રો, આનો જવાબ છે નસકોરા. એવી કઈ ચીજ છે જેમાં ફળ, ફૂલ અને મીઠાઈ પણ આવે છે? એવી કઈ ચીજ છે જેમાં ફળ, ફૂલ અને મીઠાઈ પણ આવે છે? એનો જવાબ મિત્રો, આનો જવાબ છે ગુલાબ જાંબુ. કારણ કે ગુલાબ